शिक्षकों की भर्ती अंगेना विवाद मुद्दे शिक्षण मंत्री ने पत्र लखायो छे। लघुमती संस्थाओं शिक्षकों की भर्ती अंगे एनओसी माटे अरजी करी छे, तेनो तात्कालिक धोरणे निकाल लावो जोईए तेवी मांग साथे वडोदरा शहर जिला कांग्रेस समितिना पूर्व उपप्रमुख आईडी पटेले शिक्षण मंत्री ने आवेदन पत्र थकी रजूआत करी छे। शिक्षण मंत्री ने करेली रजूआत में जणाव्युं हतुं के आर्टिकल 30 मुजब लघुमती संस्थाओं जिला शिक्षण अधिकारी नी कचेरीओ द्वारा एनओसी मेळवीने शिक्षकों नी भर्ती प्रक्रिया करे छे, त्यारबाद जाहेरात थकी इंटरव्यू लई पसंदगी करती होय छे। मेरिट मुजब पसंदगी थया बाद बहाली माटे जिला शिक्षण अधिकारी नी कचेरी ने मोकलवामां आवे छे, त्यारबाद शैक्षणिक संस्था ओर्डर करे छे। ताजेतरमां राज्य सरकार द्वारा लघुमती संस्थाओं शिक्षकों नी भर्ती माटे टाटनी लायकात होय तेवा शिक्षक उम्मेदवारों ने इंटरव्यू माटे बोलावानो निर्णय लीधो हतो, जे बंधारणीय हक उपर तराप मारवा समान छे। आ बाबते शिक्षण विभाग द्वारा नवी भर्ती करवा बाबते स्पष्ट परिपत्र पाठव्यो नथी। शिक्षण विभाग द्वारा शिक्षकों नी भर्ती अंगे जाहेरात करी छे पण तेनो अमल थयो नथी। केटलीक लघुमती शाळाओ शिक्षकों नी भर्ती माटे एनओसी नी मांगणी करी छे, तेनो हजु पण निकाल आव्यो नथी। नवी टर्म शुरू थाय पहेला खाली पड़ेली जग्या उपर शिक्षकों नी भर्ती करवा माटे एनओसी आपवुं जोईए। आ एक बंधारणीय हक छे। आ हक मां तराप मारवानी पहेलामां पहेलो प्रयास गुजरात सरकारना शिक्षण विभागे कर्यो छे। गुजरातनी अंदर खास करीने जे भी संस्थाओ होय, ગુજરાતની અંદર ખાસ કરીને જે બી સંસ્થાઓ હોય એની ભરતી માટે જો શિક્ષકોની ભરતી કરવી હોય તો ટેટ અથવા ટાટ જેને કહેવામાં આવે છે, ટેટ ટીચર્સ એપ્યુટેડ ટેસ્ટ, એ લાયકાતવાળા શિક્ષકો હોય એની જ ભરતી કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા। આ નિયમ હવે શૈક્ષણિક સંસ્થાઓ જે હોય, લઘુમતી સંસ્થાઓ, એમાં પણ એને ઇન્ટ્રોડ્યુસ કરવાની શરૂઆત ગુજરાત સરકારે કરી છે। આ એમનું એવું કહેવું છે ગુજરાત સરકારનું કે ગુણવત્તાવાળા શિક્ષકો મળે એના માટે ટેટવાળા શિક્ષકો અને આચાર્યોની ભરતી માટે જરૂરી છે। સરકારે ભલે આ નિયમ બનાવ્યો હોય પણ હજી સુધી એની સ્પષ્ટતા કરવા માટે જે પરિપત્ર બહાર પાડવો જોઈએ એ પરિપત્ર હજી સુધી પાડ્યો નથી। ગુજરાતની લઘુમતી સંસ્થાઓ છે, એ સંસ્થાઓએ નવા શિક્ષકોની ભરતી કરવા માટે એનો પ્રોસિજર કરવામાં આવે છે અને એનઓસી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરીઓ છે એ કચેરીઓમાં એપ્લાય થયા છે, પણ હજી સુધી એનઓસી આપવામાં આવતી નથી। અમારી માગણી એવી છે કે ગુજરાત સરકારે જે પણ નિર્ણય બદલ્યો હોય, આર્ટિકલ 30ના બંધારણ પ્રમાણે ટેટ જરૂરી છે એ નિયમમાં ફેરફાર કર્યો હોય, પણ એનઓસીની જે પ્રક્રિયા બંધ કરવામાં આવી છે એ પ્રક્રિયા ફરી ચાલુ કરવી જોઈએ। જો એની એનઓસી આપવામાં આવે તો નવા શિક્ષકોની ભરતી કરી શકાય। અત્યારે લઘુમતી સંસ્થાઓની અંદર આ એક મૂંઝવણ છે ગુજરાતની અંદર કે હવે નવા અમારે શિક્ષકોની ભરતી કરવી છે અને આ ભરતી કરવા માટે અમારે એનઓસી જોઈએ, પણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી એનઓસી આપતી નથી। આપણા ગુજરાતના જે સચિવશ્રી જે હોય, સેકન્ડરી માધ્યમિક અને સેકન્ડરીના જે સચિવશ્રી છે, એમણે સ્પષ્ટ પરિપત્ર બહાર પાડીને આ અંગેનો નિર્ણય સ્પષ્ટ કરવો જોઈએ કે જેથી લઘુમતી સંસ્થાઓ આવનારા દિવસોની અંદર જે નવી ટર્મ શરૂ થાય છે એમાં જે શિક્ષકોની ખોટ છે એ પૂરવા માટે પ્રયત્ન કરી શકે। We'll be right back.